માસ્ક જે છે એ કયા પહેરવા જોઈએ શું પહેરવા જોઈએ એના વિશે લઈને ઘણી બધી કહી શકાય એવી વાતો સામે આવતી રહે છે નમસ્કાર ખબર છે ડોટ કોમ પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું માસ્ક પહેરવા અંગે સરકાર હંમેશા આપણને જાગૃત કરતી રહે છે અને આપણે પહેરતા પણ હોઈએ છીએ પણ માસ્ક જે છે એ કયા પહેરવા જોઈએ શું પહેરવા જોઈએ એના વિશે લઈને ઘણી બધી કહી શકાય એવી વાતો સામે આવતી રહે છે વેલ તમને કહી દઉં રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે કોટનના ડબલ લેયર વાળું જે માસ્ક છે એ વર્ષ પછી પણ આપણને કોરોનાથી બચાવે છે કોલરાડો યુનિવર્સિટીના હોય આવો દાવો કર્યો છે તમને કહી દઉં કે કોટનના બનેલા બે લેયર માસ્કને એક વર્ષ બાદ રિપ્લેસ કરવાની પણ જરૂર નથી કારણ કે એરોસોલ એન્ડ એર ક્વોલિટી રિસર્ચ જર્નલમાં પબ્લિશ રિસર્ચ મુજબ કોટનના માસ્કમાં ચહેરો જે છે નાક અને મોડું એ બંને સારી રીતે કવર થયેલા હોય છે અને એના કારણે એ વધારે સારી રીતે આપણને રક્ષા પૂરી પાડે છે કોવિડની સામે વેલ તમને કહી દઉં કે જ્યારે આ કોવિડની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં રોજ લગભગ સાત હજાર બસ્સો ટન મેડિકલ વેસ્ટ નીકળતો હતો અને ડિસ્પોઝેબલ માસ્કની સંખ્યા સંખ્યામાં સૌથી વધારે હતી એટલે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડવામાં માસ્કની ભૂમિકા પણ નાની સૂની નહોતી આ બધાની વચ્ચે તમને કહી દઉં એક રિસર્ચ સામે આવી છે જેમાં એરબોર્ન પાર્ટિકલ્સ ફિફ્ટી સુધી શ્વાસ લેવા દરમિયાન શરીરમાં પહોંચતા હોય છે હવે માસ્ક જો તમે પહેર્યું હોય તો કોરોનાનું જે જોખમ છે એ નેવું ટકા ઘટી જાય છે કારણ કે દોઢ ફીટ બે ફીટ એ એ પ્રકારે એક અંતર જે છે એ જોવા મળતું હોય છે જ્યારે તમે વાત કરો છો ત્યારે તમારા મોડામાંથી જે ડ્રોપલેટ્સ નીકળે છે એ દોઢથી બે ફીટ સુધી પહોંચતા હોય છે પણ જો માસ્ક હોય તે ડ્રોપલેટ્સ ટુ પોઈન્ટ ફાઇવ ઇંચથી વધારે આગળ વધતા નથી જેથી નેવું ટકા જે જોખમ છે એ તમારા થકી બીજાને કોરોના થવાના ચાન્સીસ જે છે એ ઘટી જતા હોય છે એવી જ રીતે સામેવાળી વ્યક્તિએ જે ડ્રોપલેટ્સ નાખ્યા હોય તો એ આપણા શરીરમાં પણ જતા જવાનું જે સરળ માધ્યમ છે એનાથી બચી શકાય છે માસ્ક નહીં પહેર્યું હોય તો પંચાણું ટકા સુધી તમારું જોખમ વધી જાય છે કારણ કે ડ્રોપલેટ્સની રેન્જ જે છે છ ફીટ સુધી વધી જાય છે માસ્ક ન પહેરવાને કારણે તમારી આસપાસ લોકો જે ઉભા છે એ લોકોના સંક્રમિત થવાના ચાન્સ પંચાણું ટકા સુધી વધી જતું હોય છે હવે રિસર્ચ કરનારાઓને કહેવું છે કે માસ્ક કેવું હોવું જોઈએ એનો ઉપયોગ કેટલી હદે વાયરસના કણોને અટકાવવામાં ઉપયોગી થઈ શકે છે રિસર્ચ સામે આવ્યું છે કે કોટનનું માસ્ક જે છે પોઈન્ટ થ્રી માઇક્રોનવાળા બારીક કણોથી ટ્વેન્ટી થ્રી પર્સન્ટ જેટલું આપણને રોકે છે જ્યારે ચહેરા પર બાંધવામાં આવેલું કપડું જે છે એ માત્ર નવ ટકા સુધી જ સુરક્ષા આપે છે સર્જિકલ માસ્ક જે છે ફોર્ટી ટુ એટી એટ પર્સન્ટ સુધી આપણને રક્ષણ આપે છે જ્યારે સર્જિકલ માસ્કની ઉપર કોટન માસ્ક પહેરો તો ફોર્ટી સુધી અને જો તમે કે એન નાઇન્ટી ફાઈવ કે એન નાઇન્ટી ફાઈવ કે એટી થ્રીથી લઈને નાઇન્ટી નાઇન પર્સન્ટ સુધીના એરબોન જે છે એમાં અટકાવી શકો છો હવે માસ્ક જે છે એ પહેરવાની પદ્ધતિ ઘણી વખત તમને શીખવવામાં આવી છે કે માસ્કને બરાબર રીતે નાક અને મોડું બંને ઢંકા એ રીતે પહેરવું જોઈએ કારણ કે એ ખૂબ ઉપયોગી બાબત છે અને એ તમે પહેરી રાખશો તો તમારા માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ પડશે ફરીથી મળીશું આજ રીતે ખબર છે ડોટ કોમ પર આવી જ માહિતી લઈને થેન્ક યુ સો મચ